हेलो विद्यार्थी मित्रों, केम छो बाळको? मजा माने बाळको, मेहंदी स्कूल द्वारा आयोजित ऑनलाइन क्लासेस मां हूँ तमारा दरेक नू स्वागत करू छु। बाळको, आपणे धोरण बी मां भणीए छीए अने आजे आपणे भणवानुं छे विषय गणित। तो बाळको, गणित विषयनी अंदर आपणे आजे प्रकरण 9 शुरू छे अने आजे एनु नाम छे मारो मजानो दिवस। आपणे प्रकरण 8 पूरु थई गयुं, प्रकरण 9 आपणे शुरू कर्युं, एनो आजे आपणे ત્રીજો ભાગ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને આ પ્રકરણનું નામ છે મારો મજાનો દિવસ। તો બાળકો, આપણે આજના લેક્ચરની અંદર આપણે વારના નામ શીખવાના છે, બરાબર? આપણે ગયા લેક્ચરમાં પણ વારના નામના સવાલ જવાબ કર્યા હતા, આજે આપણે પણ તેના વિશે આગળ ભણવાનું છે। તો બાળકો, અહીં છે તમારા પાઠ્યપુસ્તકનું ચિત્ર। પાઠ્યપુસ્તકની અંદર તમારે આવી રીતના ચિત્ર આવશે, અહીં જો ઉપર લખેલું છે આ 9 એટલે કે આ 9મું પ્રકરણ છે અને તેનું નામ છે મારો મજાનો દિવસ। તો બાળકો, અહીં જો કેલેન્ડર પાછળના બેકગ્રાઉન્ડમાં કેલેન્ડર આપેલું છે અને ઉપર જો અહીં તમને આજે આપણે વારની સમજૂતી મેળવવાની છે એટલે અહીં વારને હાઇલાઇટ કર્યા છે, બરાબર છે? તો જો અહીં છે કે એક દિવસ સોમવાર જાય છે મંગળવાર પાસે અને બુધવારને મળવા, ગુરુવારને પૂછવા, શુક્રવાર અને શનિવારને કહેવા કે રવિવાર એટલે મજાનો દિવસ। મજાનો દિવસ શું કામ? કારણ કે રવિવાર રજાનો દિવસ હોય છે, રવિવારે રજા હોય છે, દરેક જગ્યાએ દરેક સ્થાનમાં રવિવાર એટલે રજાનો દિવસ હોય, રજાનો દિવસ એટલે શું હોય? મજા જ મજા, બરાબર છે? તો રવિવાર એટલે મજાનો દિવસ। તો અહીં આપણને લાઈનમાં જો વારની સમજૂતી આપી છે કે એક દિવસ સોમવાર એટલે પહેલો વાર સોમવાર આવે, પછી મંગળવાર આવે, પછી ત્રીજો વાર આવે બુધવાર, પછી આવે ગુરુવાર, પછી શુક્રવાર અને પછી શનિવાર અને છેલ્લો વાર, સાતમો વાર છે રવિવાર। શું કહેવા માંગે છે કે એક દિવસ સોમવાર જાય છે મંગળવાર પાસે, બુધવારને મળવા, ગુરુવારને પૂછવા, શુક્રવાર અને શનિવારને કહેવા કે રવિવાર એટલે મજાનો દિવસ, બરાબર છે બાળકો? તો અહીં આપણને વારનો ક્રમ સમજાવ્યો છે। જો પહેલો વાર એટલે કયો વાર કહેવાય? સોમવાર, પછી બીજો વાર મંગળવાર, પછી ત્રીજો વાર એટલે બુધવાર કહેવાય, ચોથો વાર એટલે ગુરુવાર કહેવાય, પછી પાંચમો વાર એટલે શુક્રવાર અને છઠ્ઠો વાર એટલે શનિવાર કહેવાય અને છેલ્લો અને સાતમો વાર એટલે રવિવાર, જે રજાનો દિવસ છે। આપણે આખું અઠવાડિયું કામ કર્યું હોય અને રવિવાર એટલે રજાનો અને મજાનો દિવસ, બરાબર છે? તો બાળકો, આજે આપણે આ જ વાર વિશે આગળ ભણવાનું છે। તો બાળકો, હવે અહીં પ્રશ્ન આપેલા છે, એ પ્રશ્નના જવાબ આપણે અહીં લખવાના છે। તમારે પણ મારી સાથે સાથે આ પ્રશ્નના જવાબ લખતા જવાના છે। તો ચલો, તમારી બુક અને પેન્સિલ લઈ લ્યો અને જેની પાસે પાઠ્યપુસ્તક હોય ગણિતનું, તે લોકો ગણિતનું પાઠ્યપુસ્તક કાઢશે, એમાં પ્રકરણ 9 કાઢે, એના પછીના પેજની અંદર અહીં આ પ્રશ્ન આપેલા છે, તો એ પ્રશ્નની અંદર તમારે સીધા જવાબ લખવાના રહેશે। અને જે બાળકો પાઠ્યપુસ્તકમાં નથી લખતા અને બુકમાં લખે છે, તો તે લોકોએ પ્રશ્ન પણ લખવાનો છે અને જવાબ પણ લખતું જવાનું છે, બરાબર છે બાળકો? ચલો, હું તમને એક મિનિટનો ટાઈમ આપું છું, ફટાફટ બુક અને પેન્સિલ લઈ આવો અને જે લોકો પાઠ્યપુસ્તકમાં લખવાના છે તો તે લોકો પાઠ્યપુસ્તક લઈને બેસે।
चलो बाळको लई आव्या छो। तो बाळको हवे आपणे शुरू करवा जई रह्या छीए सवालना जवाब जे पाठ्यपुस्तकमां आपेला छे। तो अहीं शुं पूछे छे के शुं तमारा माटे रविवार मजानो दिवस छे। तो आ प्रश्ननो जवाब आपणे मौखिक आपवानो छे। तो बाळको हुं तमने पूछू छुं के शुं तमारा माटे रविवार मजानो दिवस छे। होये ज ने, कारण के रजा रविवार होय एटले रजा होय। अने अत्यारे बाळको अत्यारे तो तमे घरे ज छो, अत्यारे तो तमारे रजा जेवुं ज छे ने, पण तोय साथे साथे आपणे भणता जवानुं छे। पण रविवार होय त्यारे आपणे भणवानुं ना होय, बराबर ने? रविवार होय एटले तो आपणे मजा ज करवानी होय, कारण के रविवार एटले वीडियो आवे नहीं, ते दिवसे आपणे रजा होय छे। तो तमारा माटे पण रविवार एटले मजानो दिवस होय छे, खरुं ने? त्यार बाद पछीनो प्रश्न पूछो छे तमने के सोमवार अठवाडियानो पहेलो दिवस होवाथी खुश छे। हवे तमे कहो, हवे बाळको सोमवार छे ई अठवाडियानो पहेलो दिवस छे, बराबर? तो ई खुश छे, कारण के आपणे रविवारे मजा करी लीधी होय, बराबर? रविवार रजा एटले मजा करी लीधी होय, एटले फरी पाछा आपणे ताजा मजा थई गया होय, फ्रेश थई गया होय। एटले सोमवार आवे एटले पाछो आपणे जे कार्य करवानुं छे ते एटला ज उत्साहथी अने लगनथी आपणे ते कार्य करीए छीए। तो रविवार सोमवार छे तो ए अठवाडियानो पहेलो दिवस छे, तो आपणे खुश छीए, छीए ने? हां। एना पछी छे अठवाडियानो त्रीजो दिवस खाली जग्या छे। तो बाळको जो सोमवार अठवाडियानो पहेलो दिवस छे तो अठवाडियानो त्रीजो दिवस कयो गणाय? चलो सोमवार छे तो तमे मारी साथे साथे बोलता जशो, पहेलो वार सोमवार, बीजो मंगळ, त्रीजो બુધ, ચોથો ગુરુ, પાંચમો શુક્ર, છઠ્ઠો શનિ અને સાતમો રવિવાર, બરાબર? તો બાળકો ત્રીજા ઉપર કયું નામ આવ્યું? તો અઠવાડિયાનો ત્રીજો દિવસ બુધવાર છે। તો લખો જવાબ, બુધવાર। लखाई गयो, प्रश्न पण तमारे लखवानो छे अने जवाब पण तमारे लखता जवानो छे। एना पछी छे अठवाडियानो पांचमो दिवस खाली जग्या छे। तो बाळको अठवाडियानो पांचमो दिवस कयो कहेवाय? तो अठवाडियानो पांचमो दिवस, तो आपणे फरीवार बोलीए, पहेलो वार सोमवार, बीजो वार मंगळवार, ત્રીજો બુધવાર, ચોથો છે ગુરુવાર, પાંચમો વાર શુક્રવાર, કારણ કે ગુરુવાર પછી આવે શુક્રવાર। તો બાળકો પાંચમો વાર થશે શુક્રવાર। તો ચલો લખો જવાબ, શુક્રવાર। અઠવાડિયાનો પાંચમો દિવસ શુક્રવાર છે। આ પ્રશ્ન તમારે લખવાનો છે અને જવાબ પણ તમારે લખતા જવાનો છે બાળકો। અને જે લોકો પાઠ્યપુસ્તકમાં લખે છે તે લોકોએ જવાબ ખાલી લખવાના છે, સવાલ તેની બુકમાં લખેલા છે। અને જે લોકો બુકની અંદર લખે છે, પાઠ્યપુસ્તકમાં લખતા નથી, તો તે લોકો પ્રશ્ન પણ લખશે અને જવાબ પણ લખતા જશે। ચલો એના પછી ક, તો અઠવાડિયાનો બીજો દિવસ ખાલી જગ્યા છે।
તો બાળકો જો ઉપર જ આપણને કહ્યું છે કે અઠવાડિયાનો પહેલો દિવસ સોમવાર છે તો બીજો દિવસ કયો કહેવાય સોમવાર પછી કયો વાર આવે છે બાળકો ચલો યાદ કરો આપણે ગયા લેક્ચરમાં પણ ભણી ગયા છીએ ને આજે લેક્ચરની અંદર આજના લેક્ચરમાં પણ આપણે શીખી ગયા છીએ તો અઠવાડિયાનો બીજો દિવસ એટલે કયો કહેવાય વેરી ગુડ તો અઠવાડિયાનો બીજો દિવસ એટલે કહેવાય મંગળવાર કારણ કે સોમવાર પછી આવે છે મંગળવાર એના પછી છે ડ બાળકો અહીંયા આપણે જો ક્રમ નથી આપ્યા પણ શું આપ્યું છે અબ ક ડ તો હવે આપણે ક ના પ્રશ્નનો જવાબ તમારે લખવાનો છે કે અઠવાડિયાનો બીજો દિવસ મંગળવાર છે તો લખો જવાબ પ્રશ્ન પણ તમારે લખવાનો છે અને જવાબ પણ લખવાનો છે અને પાઠ્યપુસ્તક વાળાએ ખાલી જવાબ લખવાનો છે ચલો લખતા જશો બાળકો મારી સાથે સાથે તમારે ઘરકામમાં પણ આ જ વસ્તુ કરવાની છે એના પછી છે અઠવાડિયાનો છેલ્લો દિવસ ખાલી જગ્યા છે તો ચલો આ પ્રશ્ન તમારા બુકમાં લખી નાખો પહેલા અઠવાડિયાનો છેલ્લો દિવસ ખાલી જગ્યા છે પ્રશ્ન લખી નાખો પછી આપણે એનો જવાબ મેળવીએ ચલો લખાઈ ગયો પ્રશ્ન હવે આપણે એનો જવાબ મેળવીએ તો અઠવાડિયાનો છેલ્લો દિવસ તો બાળકો અઠવાડિયાનો છેલ્લો દિવસ કયો કહેવાશે તો આપણે જોઈએ સોમવાર પહેલો દિવસ છે બરાબર સોમવાર એટલે પહેલો વાર મંગળવાર બીજો વાર બુધવાર ત્રીજો વાર ગુરુવાર ચોથો વાર શુક્રવાર પાંચમો વાર છઠ્ઠો વાર છે શનિવાર અને સાતમો અને છેલ્લો વાર આવશે રવિવાર તો લખો જવાબ રવિવાર અઠવાડિયાનો છેલ્લો દિવસ રવિવાર છે ચલો લખાઈ ગયું હવે એના પછી પૂછ્યું છે કે કયો દિવસ આવશે એટલે કે અ અને બ બે પ્રશ્ન છે એમાં પહેલો પ્રશ્ન છે કે રવિવાર પછી કયો દિવસ આવે તો બાળકો રવિવાર પછી શું આવે તો રવિવાર છેલ્લો દિવસ છે અને ફરી પાછો પહેલેથી વાર શરૂ થાય તો પહેલો વાર આવશે સોમવાર તો લખો જવાબ સોમવાર એના પછી છે રવિવાર પહેલા તો બાળકો રવિવારની પહેલાનો વાર કયો આવે
जो रविवार सातमो वार छे, बराबर सातमो अने छेलो वार छे, तो सातमा वार नी पहला कयो वार आवशे? छठो वार। तो छठो वार कयो छे बाळको? शनिवार छे। तो लखो जवाब शनिवार। चलो लखाई गयु बाळको, आ बने प्रश्न पण तमारे बुक में लखता जवानुं छे। चलो एना पछी आपणे एना पछीना पेज में जोईए के बुधवार पछी। तो बाळको बुधवार पछी कयो वार आवशे? तो बुधवार, बुधवार पछी आवे कयो वार आवे? विचारो विचारो, जो अहीं तमने चित्रमां पण विचारवानुं कहे छे के विचारो विचारो, याद करो के बुधवार पछी कयो वार आवशे? तो बाळको बुधवार पछी आवे छे गुरुवार। तो लखो जवाब गुरुवार। एना पछी ड, प्रश्न ड के बुधवार पहला, एटले के बुधवार नी पहला कयो वार आवे? जो बुधवार नी पछी गुरुवार आवे छे, तो बुधवार नी पहला कयो वार आवशे? तो बुधवार नी पहला आवे छे मंगलवार। तो लखो जवाब मंगलवार। तमारे प्रश्न लखवानो छे अने साथे जवाब पण लखवानो छे, अने जेने मैं कीधुं एवी रीतना के जे पाठ्यपुस्तकमां लखे छे ए लोकोए सीधा जवाब लखवाना छे, अने जे लोको बुकमां लखता जाय छे ते लोको प्रश्न पण लखशे अने जवाब पण लखशे। આમાં તમારે વિચારીને જવાબ આપવાના છે બાળકો। પછી છે પ્રશ્ન ઈ, રવિવારના બે દિવસ પછી। તો રવિવારના બે દિવસ પછી કયો વાર આવે છે બાળકો? ચલો ચલો વિચારો, આપણે ગયા લેક્ચરમાં પણ આ વસ્તુ શીખી ગયા છીએ। આપણે જે સર્કલ હતું, ચક્ર હતું, વારનું ચક્ર, એમાં વારના ક્રમ આપેલા હતા અને વારના નામ પણ આપેલા હતા, બરાબર? તો આપણે એ પ્રમાણે આપણે એના પ્રશ્નના જવાબ પણ આપ્યા હતા। તો યાદ કરો બાળકો, આપણે ગઈકાલે ભણી ગયા છીએ કે રવિવારના બે દિવસ પછી કયો વાર આવે છે? ચલો વિચારો તો। વેરી ગુડ, કે રવિવારના બે દિવસ પછી આવે છે બુધવાર, કારણ કે રવિવાર છે, પછીના બે દિવસ એટલે સોમ અને મંગળ, ને પછી આવે બુધવાર। તો લખો જવાબ બુધવાર। એના પછી છે બુધવારના ચાર દિવસ પછી કયો વાર આવે છે? તો બાળકો ચલો પહેલા પ્રશ્ન બુકમાં લખી નાખો, બુધવારના ચાર દિવસ પછી કયો વાર આવે છે? બુધવારના ચાર દિવસ પછી કયો વાર આવશે? તો બાળકો બુધવારના ચાર દિવસ પછી આવે છે સોમવાર, કારણ કે બુધવાર છે, એના પછીના દિવસ એટલે ગુરુ શુક્ર શનિ ને રવિ, પછી કયો વાર આવે? સોમવાર। તો લખો જવાબ સોમવાર। પછી છે પ્રશ્ન ઉ, સોમવારના સાત દિવસ પછી કયો વાર આવશે? તો બાળકો વારના નામ કુલ સાત છે, બરાબર? સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ, સાતમો વાર છે રવિ। તો સોમવારના સાત દિવસ પછી કયો વાર આવશે?
तो पछी आवे छे पाछो सोमवार, कारण के सोमवार ना सात दिवस पछी पाछो सोमवार आवे छे। तो लखो जवाब सोमवार। एना पछी छे तमने क्यो वार सौथी वधु गमे छे अने केम, तो आ तमने मौखिक प्रश्न पूछ्यो छे। तो बाळक हूँ पण तमने पूछू छू के तमने कयो वार सौथी वधारे गमे छे अने केम। सौथी वधारे गमे छे तो ए केम वधारे गमे छे, तो आ प्रश्ननो जवाब तमारे मने बुकनी अंदर लखीने फोटो पाडीने मोकलवानो छे, बराबर। एना पछीनो प्रश्न छे आजे कयो वार छे। तो दाखला तरीके आपणे जोईए के आजे वार छे गुरुवार। जो कि आपणे दाखला तरीके आपणे खाली उदाहरण लखवानुं छे, कारण के आ वीडियो आवशे पछीना दिवसे। तो बाळको आजे कयो वार छे, तो दाखला तरीके आजे गुरुवार छे। तो गई काले कयो वार हतो, जो आजे गुरुवार होय तो गई काले कयो वार होय। गई काले कयो वार हतो, जो दाखला तरीके आजे गुरुवार होय तो गई काले कयो वार हतो। तो गुरुवार नी पहलानो वार आवशे बुधवार। तो लखो जवाब बुधवार। एना पछी जो आवती काले कयो वार हशे, तो बाळको जो गई काले बुधवार हतो, आजे गुरुवार छे, तो आवती काले कयो वार हशे। तो आपणे गुरुवार नी पछीनो वार लखवानो छे। तो गुरुवार नी पछीनो वार आवशे शुक्रवार। तो लखो जवाब शुक्रवार। एना पछीनो प्रश्न छे के आवती काल पछीना दिवसे कयो वार हशे। तो बाळको आवती काल, जो आजे गुरुवार होय पछी आवती काले होय शुक्रवार, तो एना पछीना दिवसे कयो वार हशे, एटले के शुक्रवार नी पछीनो वार कयो हशे। तो पछीनो वार होय शनिवार। चलो लखता जाओ बाळको आ प्रश्न अने जवाब बन्ने तमारे लखता जवानुं छे, अने पाठ्यपुस्तक वाळाए खाली जवाब लखता जवाना छे। चलो लखाई गयुं बाळको। હવે એના પછીનો પ્રશ્ન છે કે ગઈકાલ પહેલાના દિવસે કયો વાર હતો। તો બાળકો જો દાખલા તરીકે આજે ગુરુવાર છે, ગઈકાલે હતો બુધવાર, તો એની પહેલાના દિવસે કયો વાર હશે। તો બુધવાર, ગઈકાલે બુધવાર હતો તો એની પહેલાના દિવસે કયો વાર હતો, તો એની પહેલાના દિવસે એટલે કે બુધવારની પહેલા આવશે મંગળવાર। તો લખો જવાબ મંગળવાર। ચલો બાળકો લખાઈ ગયું। એના પછીનું ચિત્ર છે એના પછીના પેજમાં કે શિક્ષક શિક્ષક। તો બાળકો ધોરણ બે અના કેટલાક બાળકોને શિક્ષક શિક્ષક રમવું છે, તેઓએ શિક્ષકનું પાત્ર ભજવવા માટે વારા કાઢવાનું નક્કી કર્યું છે। એટલે કે અહીં જે આ બાળકો છે જે બીજા ધોરણમાં ભણી રહ્યા છે અને એનો ક્લાસ છે અ, તો એ લોકોએ શિક્ષક શિક્ષક રમવું છે। હવે એ લોકોને જે રિસેસનો ટાઈમ હોય કે ફ્રી ટાઈમ હોય ત્યારે એ લોકોને શિક્ષક શિક્ષક રમવું છે, તો તેઓએ શિક્ષકનું પાત્ર ભજવવા માટે વારા કાઢવાનું નક્કી કર્યું છે। એટલે કે કયા દિવસે કોનો વારો આવશે એમ એ લોકોએ નક્કી કરી રાખ્યું છે। તો જુઓ અહીં લોકો એક ચાર્ટ બનાવ્યો છે કે અહીં વારના નામ આપેલા છે અને અહીં શિક્ષકનું પાત્ર કોણ ભજવશે તેના નામ આપેલા છે, બરાબર। આ છ મિત્રો છે, વૈભવ, અલ્પના, ગૌરવ,
गुरप्रीत, दीपक अने रहनुमा। तो बाळको आ छ मित्रों छे अने ई लोकोए आ छ वारना नाम छे ई प्रमाणे ई लोकोए एक टाइम टेबल बनाव्यु छे के कया दिवसे कोनो वारो हशे। बराबर, तो ए लोकोए एवी रीतना नक्की कर्यु छे के आ दिवसे आ शिक्षक बनशे। तो जो सोमवारे वैभव लख्यु छे, जो सोमवारनी सामे वैभव छे तो सोमवारे वैभव शिक्षक बनशे। पछी मंगळवार, तो मंगळवारे अल्पना शिक्षक बनशे। पछी बुधवारे वारो छे गौरवनो, तो गौरव शिक्षक बनशे। पछी गुरुवारे गुरप्रीत शिक्षक बनशे। शुक्रवार, तो शुक्रवारे दीपकनो वारो आवे छे, तो दीपक शिक्षक बनशे। अने शनिवार, तो शनिवारे रहनुमानो वारो छे, तो रहनुमा शिक्षकनुं पात्र भजवशे। बराबर, तो अहीं आपणे आ चार्ट आपेलो छे। हवे आ चार्टना आधारे आपणे आगळना प्रश्नना जवाब लखवाना छे। तो बाळको हवे आपणे ई प्रश्नना जवाब लखीए। पहेला तमे आ बराबर चार्ट जोई लो बाळको, आपणे आना आधारे ज प्रश्नना जवाब लखता जवाना छे। तो सोमवार वैभवनो वारो छे, मंगळवारे अल्पनानो वारो, बुधवारे गौरवनो, गुरुवारे गुरप्रीत, शुक्रवारे दीपक अने शनिवार रहनुमा। बराबर, तो हवे आपणे आ प्रमाणे जे चार्ट छे ई प्रमाणे हवे एना प्रश्नना जवाब लखता जशुं। हवे अहींया खाली जग्या छे जे आ आगळना चार्टना आधारे आपणे आ खाली जग्याना जवाब लखवाना छे। तो पहेलुं पूछ्युं छे कि शुक्रवार पछीना दिवसे खाली जग्या शिक्षक बनशे। तो बाळको शुक्रवार छे एना पछीनो दिवस, तो शुक्रवारनी पछी कयो वार आवे? शनिवार। तो शनिवारे कोनो वारो छे बाळको? रहनुमानो। तो लखो जवाब रहनुमा। एना पछी छे ब, खाली जग्या ब के मंगळवार पहेलाना दिवसे शिक्षकनुं पात्र खाली जग्या ભજવશે। तो बाळको मंगळवारनी पहेलानो वार कयो कहेवाय? तो मंगळवारनी पहेलानो वार कहेवाय सोमवार। तो सोमवारे कोनो वारो छे? तो सोमवारे वारो आवे छे वैभवनो। तो सोमवारे वैभव शिक्षकनुं पात्र ભજવશે કે ક્લાસમાં શિક્ષકની જેમ રહેશે, શિક્ષકની જેમ બોર્ડમાં બાળકોને ભણાવશે। બરાબર, એના પછીનો પ્રશ્ન ખાલી જગ્યા છે ક કે ગૌરવ ખાલી જગ્યા વાર પછીના દિવસે શિક્ષકનું પાત્ર ભજવશે। હવે આ ગૌરવ છે એ ખાલી જગ્યા વાર પછીના દિવસે શિક્ષકનું પાત્ર ભજવશે। તો ગૌરવનો વારો કયા વારના પછીના દિવસે આવે છે? તો આપણે ઈ વારનું નામ લખવાનું છે। તો બાળકો ગૌરવનો વારો આવે છે મંગળવારના પછીના દિવસે। તો મંગળવારનો પછીનો દિવસ બુધવાર કહેવાય, પણ અહીં આપણને પછીનો વાર પૂછ્યું છે એટલે ગૌરવ મંગળવાર પછીના દિવસે શિક્ષકનું પાત્ર ભજવશે। એના પછી છે ડ કે દીપક ખાલી જગ્યા વાર પહેલાના દિવસે શિક્ષકનું પાત્ર ભજવશે। તો હવે આપણે દીપકનો વારો છે ને, જે વારે દીપકનો વારો છે એ વારના પહેલાનો વાર લખવાનો છે। તો દીપક ખાલી જગ્યા વાર પહેલાના દિવસે શિક્ષકનું પાત્ર ભજવશે। તો અહીં આપણે લખવાનું છે શનિવાર, કારણ કે દીપકનો વારો આવે છે શુક્રવારે। બરાબર, તો અહીં શું કહેવાય કે દીપક શનિવાર ના વાર પહેલાના દિવસે શિક્ષકનું પાત્ર ભજવશે। તો શનિવારનો પહેલાનો વાર કયો કહેવાય? શુક્રવાર। તો અહીં આપણે જે પહેલાનો વાર પૂછ્યો છે એટલે આપણે શનિવાર લખવાનું છે, કારણ કે કયા વારની પહેલાના વારે આવે છે? તો શનિવારના પહેલાના વારે આવે છે દીપકનો વારો। બરાબર, તો આવી રીતના આપણે આ ખાલી જગ્યાના જવાબ આપણે લખ્યા। બરાબર, આ પ્રશ્નના જવાબ પણ, આ ખાલી જગ્યા પણ તમારે લખતા જવાની છે બાળકો। એના પછી હવે આપણે જોઈએ
આપણે આ પ્રશ્નનો જવાબ તમારે લખવાનો છે અને આનો જવાબ તમારે મને પર્સનલમાં મોકલવાનો છે. હું તમારી મેથ્સની ટીચર છું, તમને બધાને ખબર છે મારો નંબર. તો તમારે આ નંબર ઉપર તમારે મને આનો જવાબ મોકલવાનો છે, બરાબર. પછી જેના જેના જવાબ સાચા પડશે એના આપણે નામ અહીં આપણે સ્લાઇડમાં જાહેર કરીશું. તો બાળકો, આ પ્રશ્ન છે કે અઠવાડિયાનો બીજો દિવસ ખાલી જગ્યા છે. તો આ પ્રશ્નનો જવાબ તમારે મને લખીને આપવાનો છે, બરાબર છે. ચલો બાળકો, હવે આપણે ટાઈમ થઈ ગયો છે ઘરકામનો. તો તમારે ઘરકામમાં લાવવાનું છે કે આજે આપણે જે પેજની અંદર ખાલી જગ્યાઓ લખી સવાલ જવાબ, તો એ બધું તમારે ફરીવાર લખવાનું છે, બરાબર. એટલે આપણને પાકું થઈ જાય. તો આ થશે તમારું ઘરકામ. તો બાળકો, આપણો આજનો લેક્ચર અહીં પૂરો થાય છે. આવતા લેક્ચરની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી દરેકને ટાટા, બાય બાય, સી યુ, સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય એન્ડ થેન્ક યુ.